चौथो ओवर करंट प्रोटेक्शन। SCR नो थर्मल कॉन्स्टंट घणो ओछो होय छे, आथी जयरे जंक्शन नो टेम्परेचर एनी अमुक लिमिट करता वधी जाय छे त्यारे SCR ने नुकसान थाय छे। हवे आ करंट वधवानुं कारण फॉल्ट पण होई शके अथवा बीजा बधा कारणो पण होई शके, आथी आ फ्यूज ने ओवर वोल्टेज ओवर करंट प्रोटेक्शन आपवो जरूरी छे। जो सोर्स नो इम्पीडन्स वधारे होय तो एनी मददथी अमुक प्रमाणमां करंटने लिमिट करी शकाय छे। आथी आवा सोर्सने वीक सोर्स कहेवामां आवे छे। ज्यारे आ सोर्सनी मददथी SCR ने सप्लाय आपवामां आवे छे ત્યારે કન્વેક્શનલ ફ્યુઝ અથવા સર્કિટ બ્રેકરનો ઉપયોગ ઓવર કરંટ પ્રોટેક્શન માટે થાય છે, પરંતુ જો સોર્સનો ઇમ્પિડન્સ ઓછો હોય તો આ ઇમ્પિડન્સની મદદથી ફોલ્ટ કરંટની કિંમતને લિમિટ કરી શકાતી નથી। આથી આવા સોર્સને ટીપ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે। હવે જ્યારે આ સિસ્ટમનો ઉપયોગ SCR ને સપ્લાય આપવામાં આવે છે ત્યારે ખૂબ જ ઓછા સમયમાં ઓવર કરંટને કારણે જંકશનનું ટેમ્પરેચર વધી જાય છે, એથી આવા સંજોગોમાં એક ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝનો ઉપયોગ ઓવર કરંટ પ્રોટેક્શન માટે કરવામાં આવે છે। હવે જોઈએ ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝની રચના। આ ફ્યુઝ મુખ્યત્વે ત્રણ ભાગોનો બનેલો છે, પહેલો ફ્યુઝિંગ એલિમેન્ટ, બીજું સિરામિક ટ્યુબ અને ત્રીજું ટર્મિનલ લગ। ફ્યુઝિંગ એલિમેન્ટ એ સિલ્વર નામના સિલ્વર મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જે સ્ટ્રીપના રૂપમાં હોય છે। આ ફ્યુઝિંગ એલિમેન્ટની અંદર એક કરતાં વધારે નેક રાખવામાં આવે છે। હવે આ ફ્યુઝિંગ નેક આગળ થાય છે, કેમ કે નેકનો ક્રોસ સેક્શનલ એરિયા ઘણો ઓછો હોય છે। હવે નેકની બાજુમાં મોટો ભાગ હોય છે જે હીટસિંક તરીકે કામ કરે છે। આ ફ્યુઝિંગ એલિમેન્ટને એક ટ્યુબની અંદર મૂકવામાં આવે છે જે સિરામિકની બનેલી હોય છે। આ ટ્યુબની અંદર સ્પેશિયલ કોર્ડ્સની રેતી ફ્યુઝિંગ એલિમેન્ટની આજુબાજુ ભરવામાં આવે છે, જેનો ઉપયોગ ઉષ્માના વહન માટે તેમજ આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે કરવામાં આવે છે। હવે ફ્યુઝિંગ એલિમેન્ટના બંને છેડે મેટલના લગ જોડવામાં આવે છે। આ લગની મદદથી ફ્યુઝને ફિટ કરવામાં આવે છે અને આ મેટલ લગનો ઉપયોગ ઉષ્માના સ્પ્રેડ માટે પણ કરવામાં આવે છે। હવે જોઈએ ટાઈમ કરંટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ। આકૃતિમાં જોતા કે ટી સમયે ફોલ્ટ થાય છે ત્યારે જ્યારે સર્કિટમાં ફ્યુઝ ન યુઝ કરેલો હશે તો આ કરંટ OAD દિશામાં વધશે, પરંતુ જો તમે સર્કિટની અંદર ફ્યુઝ યુઝ કરેલો હશે તો એ સમયે ફ્યુઝ એ પોઈન્ટ ઉપર ફ્યુઝ મેલ્ટ થાય છે, ત્યારબાદ પણ થોડો કરંટ વધે છે, જેનું કારણ સર્કિટની ડિઝાઇનના પેરામીટર્સ અને એની અંદર ઉપયોગ કરવામાં આવેલા ફ્યુઝ ઉપર આધાર રાખે છે। હવે આ કરંટ વધીને પીક કિંમત ઉપર પહોંચે છે, જેને પીક લેટ કરંટ કહેવામાં આવે છે અને જેને બીથી દર્શાવવામાં આવે છે। હવે આ કરંટની કિંમત પીક ફોલ્ટ કરંટ કરતાં ઓછી હોય છે, જેને આપણે પોઈન્ટ ડી તરીકે ઓળખવામાં આવે છે। હવે બી પોઈન્ટ પછી કરંટની કિંમત ઘટતી જાય છે, કેમ કે આર્ક રેઝિસ્ટન્સની કિંમત વધે છે અને આ પોઈન્ટ સી આગળ આર્ક ઓલવાઈ જાય છે અને ફોલ્ટ ક્લિયર થાય છે। આથી ટોટલ સર્કિટનો ટાઈમ ક્લિયરન્સ એ મેલ્ટિંગ ટાઈમ અને આર્કિંગ ટાઈમના સરવાળા બરાબર થાય છે, એટલે આપણે લખી શકીએ TC બરાબર TM પ્લસ TA। ફિફ્થ, ગેટ પ્રોટેક્શન। SCRની ગેટ સર્કિટને ઓવર વોલ્ટેજ અને ઓવર કરંટ સામે પ્રોટેક્શન આપવું ખૂબ જરૂરી છે। જો SCRની ગેટ સર્કિટની એક્રોસમાં ઓવર વોલ્ટેજ આવે તો SCRનું ફર્સ્ટ ટ્રિગરિંગ થાય છે। તેવી જ રીતે જો SCRની ગેટ સર્કિટમાંથી ઓવર કરંટ પસાર થાય તો જંકશનનું ટેમ્પરેચર એની લિમિટ કરતાં વધી જાય તો SCRને નુકસાન થાય છે। હવે આ ગેટ સર્કિટને ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપવા માટે
एक जीनर डायोड ने गेट सर्किट नी पेरेलल मा जोड़वामां आवे छे, जे ओवर वोल्टेज सामे रक्षण आपे छे। हवे आ सीरीज मा गेट सर्किट नी सीरीज मा जोड़ेलो रेजिस्टन्स आर टू ए गेट करंट ने लिमिट करे छे, एटले के गेट सर्किट माथी पसार थता ओवर करंट ने लिमिट करवा माटे थाय छे। हवे गेट सर्किट मा नॉइज ने कारणे पण SCR नो फॉल्स ट्रिगरिंग थाय छे। आ अटकाववा माटे रेजिस्टन्स R1 અને C1 ને પેરેલલમાં જોડવામાં આવે છે અને આ પેરેલલ કોમ્બિનેશનને ગેટની પેરેલલમાં જોડવામાં આવે છે। 6 થર્મલ પ્રોટેક્શન, જ્યારે SCR કાર્યરત હોય છે ત્યારે તેની અંદર પાવર લોસ થાય છે। હવે આ પાવર લોસ હીટની અંદર કન્વર્ટ થાય છે। જો હવે આ હીટની કિંમત વધારે હોય તો તે ગેટ તો જંકશનમાં હોય તો ગેટને नुकसान करे छे, अथवा एना इन्सुलेशन ने पण नुकसान करे छे अने गेट ने पण नुकसान थाय छे। आ माटे आ थर्मल प्रोटेक्शन आपवा माटे थायरिस्टर ने हीट सिंक ऊपर माउंट करवामां आवे छे। हवे आ हीट सिंक ए हाई कंडक्टिंग हाई थर्मल कंडक्टिविटी मटीरियल नु बनेलू होय छे, जेम के एल्युमिनियम, कॉपर, ब्लेक कोटेड एल्युमिनियम वगैरे वगैरे। જુદી જુદી જાતના SCR માટેના પ્રોટેક્શન, તો આ સર્કિટની અંદર આપણે બધી જાતના પ્રોટેક્શન SCRને આપવામાં આવતા બધી ટાઈપના પ્રોટેક્શન દર્શાવેલ છે। પહેલું ઓવર કરંટ પ્રોટેક્શન, ઓવર કરંટ પ્રોટેક્શન માટે આપણે સર્કિટ બ્રેકર અથવા ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે અને આને સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે। બીજું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, એટલે કે SCRની એક્રોસમાં આવતા ઓવર વોલ્ટેજ સામેના રક્ષણ માટે વેરિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને SCRની પેરેલલમાં જોડવામાં આવે છે। ત્રીજું DV/DT પ્રોટેક્શન, એટલે કે SCRની એક્રોસમાં થતા વોલ્ટેજનો વધારાના દર સામે રક્ષણ આપવા માટે સ્નબર સર્કિટનો ઉપયોગ કરવામાં આવે છે। આ સ્નબર સર્કિટ રેઝિસ્ટન્સ અને કેપેસિટરને સિરીઝમાં જોડીને બનાવવામાં આવે છે અને તેને SCRની પેરેલલમાં જોડવામાં આવે છે। ચોથું DI/DT પ્રોટેક્શન, એટલે કે SCRના એનોડમાંથી પસાર થતા કરંટના વધવાના દર સામે રક્ષણ આપવા માટે આપણે ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે એનોડની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટર એવું મટીરિયલ છે જે કરંટનો વધવાનો પણ વિરોધ કરે છે અને ઘટવાનો પણ વિરોધ કરે છે। ફિફ્થ થર્મલ પ્રોટેક્શન, એટલે કે SCRની અંદર ઉત્પન્ન થતી ગરમીને ગરમીથી નુકસાન થાય છે, આ ગરમીને વાતાવરણમાં ફેલાવવા માટે આપણે હીટસિંગનો ઉપયોગ કરવામાં આવે છે, જે થર્મલ જે SCRને થર્મલ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે। 6 ગેટ પ્રોટેક્શન, હવે ગેટને મળતા વોલ્ટેજમાં જો વધારો થાય તો એને ફોલ્સ ટ્રિગરિંગ થાય છે, આ માટે એને જીનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ગેટમાંથી જો વધારે કરંટ પસાર થાય તો આના માટે આપણે રેઝિસ્ટન્સ R2ને ગેટ સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે, જે ગેટ કરંટને લિમિટ કરે છે। નોઇઝ સપ્રેશન, એટલે કે ગેટની અંદર જ્યારે નોઇઝ આવે છે ત્યારે પણ ગેટ SCRનો ફોલ્સ ટ્રિગરિંગ થાય છે, આ અટકાવવા માટે રેઝિસ્ટન્સ R1 અને C1ને પેરેલલમાં જોડી ગેટ સર્કિટમાં પેરેલલમાં જોડવામાં આવે છે। ઓવર કરંટ પ્રોટેક્શન ઓફ SCR પાવર કન્વર્ટર યુઝિંગ ઇલેક્ટ્રોનિક ક્રોબાર સર્કિટ, હવે આપણે જાણીએ છીએ કે SCRની પાવર કરંટ પસાર કરવાની ક્ષમતા ઘણી જ વધારે હોય છે, તેથી તેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ક્રોબાર સર્કિટમાં પાવર કન્વર્ટર જે SCRના બનેલા છે તેને ઓવર કરંટ સામે પ્રોટેક્શન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાવર કન્વર્ટર જે DC સપ્લાયનું 3-phase AC સપ્લાયમાં રૂપાંતર કરે છે અને આ 3-phase AC સપ્લાય લોડને આપવામાં આવે છે। હવે એ ક્રોબાર થાયરિસ્ટર જેને DC સપ્લાયની પેરેલલમાં જોડવામાં આવે છે, આ DC સપ્લાયની લાઇનમાં એક રેઝિસ્ટન્સ જોડવામાં આવે છે જેનો ઉપયોગ કરંટને સેન્સ કરવા માટે થાય છે।
હવે આની અંદરથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે એની અંદર વોલ્ટેજ ડ્રોપ થાય છે। હવે આ વોલ્ટેજ ગેટ ટ્રિગરિંગ સર્કિટને આપવામાં આવે છે, એટલે કે આ રેઝિસ્ટન્સની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ એ પાવર કન્વર્ટર દ્વારા લેવામાં આવતો કરંટ અથવા ઇનપુટ કરંટના પ્રમાણમાં હોય છે। હવે જ્યારે હેલ્ધી કન્ડિશન હોય છે ત્યારે આ રેઝિસ્ટન્સની અંદર થતો વોલ્ટેજ ડ્રોપને લીધે જે ગેટ કરંટ પસાર થાય છે તે ગેટ કરંટની કિંમત ઓછી હોવાને કારણે એસસીઆર ઓન થતો નથી, એટલે કે એસસીઆર ઓફ રહે છે। પરંતુ કોઈ પણ કારણસર જો પાવર કન્વર્ટર વધારે કરંટ લે છે એની નક્કી કરેલી કિંમત કરતાં, તો વધારે પ્રમાણમાં વોલ્ટેજ ડ્રોપ રેઝિસ્ટન્સ આર ટુમાં થાય છે। હવે આ વધારા વોલ્ટેજને કારણે ગેટ કરંટ પસાર થાય છે જે આ થાઇરિસ્ટરને 5 માઇક્રોસેકન્ડની અંદર ઓન કરે છે। હવે આ વધારાનો કરંટ મેઇન ફ્યુઝમાંથી પસાર થાય છે, આથી આ કરંટના વધારાને કારણે ફ્યુઝ બ્લો થાય છે જેથી પાવર કન્વર્ટર મેઇન સપ્લાયથી આઇસોલેટ થાય છે।